आगामी 21 सप्टेम्बर थी शुरू थनारी विधानसभा कामकाज माटे अध्यक्ष की अध्यक्षता में राज्य सरकार और विपक्ष कांग्रेस सभ्य वच्चे बैठक योजाई थी। आ बैठक ने लईने माहिती आपता गृह राज्यमंत्री प्रदीपसिंह जाडेजाए कह्युं कि बंधारण मुजब विधानसभा सामान्य रीते 6 महीना में बोलावी पड़े छे अने राज्यना समग्र तंत्र आरोग्य सफाई कर्मचारी वगैरह फील्ड में काम कर रही छे। एमने अवरोध उभो ना थाय ते माटे जो अगत्यनी वात होय तो टूंकी मुद्दत माटे प्रश्नो लेवानुं नक्की करवामां आव्युं छे। તેઓએ વધુમાં જણાવ્યું છે કે સત્રમાં સરકાર દ્વારા 20 જેટલા કાયદાનું અમલીકરણ કરવામાં આવશે અને આ સરકાર કોઈ સવાલથી ગભરાતી નથી। રાજ્યમાં કોરોના સંક્રમિત માટે ઉત્તમ કામગીરી કરી રહી છે। આ ઉપરાંત આ વખતે 5 દિવસમાં 6 બેઠક રાખીને સત્ર ચલાવવામાં આવશે અને કોરોનાને કારણે સંસદમાં પણ પ્રશ્નોત્તરી કાળ રદ કરાયો છે। આ ઉપરાંત ભૂમાફિયાઓ માટે કડક કાયદો આ સમૃદ્ધ રાજ્યમાં કોઈ રાજ્યની પ્રજાને હેરાન કરતા હોય તો તેમના માટે પણ કડક કાયદો લાવવાનો છે। બંધારણીય રીતે 6 મહિનામાં વિધાનસભા બોલાવવી પડે એટલા માટે બજેટ સત્ર બાદ અત્યારે ચોમાસા સત્રમાં 21મી તારીખથી આ વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે અને આ કાર્યવાહીમાં આજે એવી ચર્ચા થઈ હતી કે રાજ્યનું સમગ્ર તંત્ર કલેક્ટર DDO સફાઈ કર્મચારી આરોગ્ય કર્મચારીઓ અત્યારે રાજ્યમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર તંત્ર ફિલ્ડમાં કામ કરી રહ્યું છે તેવા સંજોગોમાં જ્યારે લોકસભાની અંદર પણ પ્રશ્નોત્તરીનો સમાવેશ કરવામાં નથી આવ્યો તો આપણે જે તંત્ર ફિલ્ડમાં કામ કરી રહ્યું છે એને અવરોધ ઊભો ના થાય અને આ સંક્રમણ અટકાવવાની પ્રક્રિયામાં એમની કામગીરી ચાલુ રહે એટલા માટે પ્રશ્નોત્તરીની જગ્યાએ કોઈ અગત્યની વાત હોય તો એને ટૂંકી મુદ્દતના પ્રશ્નોના સ્વરૂપે વિધાનસભાની કાર્યવાહીમાં લેવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રશ્ને ચર્ચા કરવામાં જરાય ગભરાતી નથી। ગુજરાતની અંદર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ઉત્તમ પ્રકારની કામગીરીના કારણે ગુજરાતની અંદર કોરોના સંક્રમિત થયેલા લોકોને તબીબી સારવાર હોય, કોરોના સંક્રમિત થયેલા લોકોનો મૃત્યુ આંક ઘટાડવાનો હોય, આ સમગ્ર તયા દેશની અંદર ગુજરાતે ઉત્તમ પ્રકારની કામગીરી કરી છે। એના કારણે અમે સામે ચાલીને આ સરકારે સરકારી સંકલ્પ સ્વરૂપે કોરોનામાં કરેલી કામગીરીનો હિસાબ ગુજરાતની વિધાનસભા દ્વારા 2.5 કલાકની ચર્ચા કરીને ગુજરાત વિધાનસભાની અંદર અમે સામે ચાલીને મૂકવાના છે।